ગુજરાતમાં બે હજાર સત્તરના વિધાનસભાના ક્ષત્રમાં કોલેજોમાં ફરજ બજાવતા તમામ અધ્યાપકોને તત્કાલીન મંત્રી નીતિન પટેલે કાયમી કરવાની જાહેરાત કરી છે પરંતુ ખંડ સમયના પ્રાધ્યાપકોને હજુ સુધી કાયમી કરવામાં આવ્યા નથી જેને લઈને અધ્યાપક મંડળ દ્વારા વિધાનસભાના અધ્યક્ષને રજૂઆત કરવામાં આવી હતી અખિલ ગુજરાત ખંડ સમય અધ્યાપક મંડળ દ્વારા નોન પીએચડી અધ્યાપકોને કાયમી કરવામાં નહીં આવે તો શનિવારે અધ્યાપકો કાળી પટ્ટી પહેરીને શિક્ષણ કાર્યને શિક્ષણ કાર્ય કરશે બે માં નીતિન પટેલે જાહેરાત કરી હતી કે પ્રાપ્ત વિગતો પ્રમાણે ત્રીસ માર્ચ રોજ તત્કાલીન નાયબ મુખ્યમંત્રીએ વિધાનસભામાં જાહેરાત કરી હતી જે તમામ કાયમી કરવામાં આવશે પરંતુ અત્યાર સુધી એકસો એકસો પિસ્તાલીસ પ્રાધ્યાપકોને જ કાયમી કરવામાં આવ્યા છે જ્યારે નોન પીએચડી તમામ અધ્યાપકોને હજુ કાયમી કરવામાં નથી આવ્યા જેને લઈને અધ્યાપક મંડળ દ્વારા વિધાનસભા અધ્યક્ષ ને રજૂઆત કરવામાં આવી છે અખિલ ગુજરાત ખંડ સમય અધ્યાપક મંડળ દ્વારા નોન પીએચડી અધ્યાપકોને કાયમી કરવામાં નહીં આવે તો શનિવારે અધ્યાપકો કાળી પટ્ટી પહેરીને શિક્ષણ કાર્ય કરશે